Good morning, friends. Again, most welcome in my lecture. Today we discuss about modal auxiliaries, where you translate active to passive introgative sentence. Introgative sentence માં આપણે last part કરી જોઈએ છે modal auxiliaries એટલે કે સહાયક ક્રિયાપદો. તમે જાણો છો કે સહાયક ક્રિયાપદો કયા છે? Can છે, will છે, could છે, would છે, may છે, might છે, should છે. બરાબર છે, એ બધા સહાયક ક્રિયાપદો છે. કેન નો ઉપયોગ ક્યારે થાય છે? જ્યારે કેન જે કંઈ છે તમારી આમ ક્ષમતા દર્શાવે છે. એક્ઝામ્પલ તરીકે તમે ડૉક્ટર પાસે જાઓ છો તો તમે એમ કહો કે કેન આઈ વોક, શું હું ચાલી શકું છું, મારામાં ચાલવાની ક્ષમતા છે કે નહીં, કેન આઈ વોક. એમ એ આ જે કેન છે એ ક્ષમતા દર્શાવે છે. તમે એમ પણ કહો છો કે આઈ કેન ડૂ ઇટ, હું આ કરી શકું છું. તમારી કોઈ બી વર્ક કરવાની તમારામાં ક્ષમતા છે, એમ કેન એ ક્ષમતા દર્શાવે છે. જેવી રીતે પછી મે જે કંઈ છે એ મેં કોઈ બી પરમિશન માગવા માટે, જ્યારે તમારી કોઈની પરમિશન લેવી છે, એક્ઝામ્પલ તરીકે મે આઈ હેવ યોર યુઝ, મે આઈ યુઝ યોર ફેન, બરાબર છે, અથવા તો કોઈ બી તમારી કોઈ બી બીજી વ્યક્તિની વસ્તુ યુઝ કરવી છે તો કોઈ બી પરવાનગી લેવી છે, કોઈ બી તમે ઓફિસે જાઓ છો તો કોઈ બી સ્કૂલમાં જાઓ છો તો તમે ક્લાસમાં જતી ટાઈમ કહો છો મે આઈ કમિંગ સર, બરાબર છે, તો કોઈ બી ઓફિસે જાઓ છો તો મે આઈ કમિંગ સર. એ રીતે તમે પરવાનગી માગો છો, મારું અંદર આવવાનું અલાઉડ છે કે નહીં, એ રીતે તમે મેથી તમે કોઈ બી પરવાનગી માગી શકો છો. શુડ જે કંઈ છે, શુડ એ નૈતિક ફરજ દર્શાવે છે. એક્ઝામ્પલ તરીકે તમે એવું માનો છો કે મારે રોજનું 2 કલાક કે 3 કલાક વાંચવું જોઈએ, અથવા તો મારે આ કામ કરવું જોઈએ, ત્યારે તમે શુડનો ઉપયોગ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે મારે વાંચવું જોઈએ તો આઈ શુડ રીડ ફોર 3 અવર, બરાબર છે. શુડ જે કંઈ છે નૈતિક ફરજ દર્શાવશે. તમે બીજા કોઈ વ્યક્તિને પણ તમારે કહેવું છે કે તારે આ કરવું જોઈએ તો તમે કહી શકો યુ શુડ ડૂ ઇટ, યુ શુડ ડૂ ઇટ, તારે આ કરવું જોઈએ. હવે આપણે વાત કરવાની છે, આ રહી એમના ઉપયોગની વાત હતી, ઓનલી ફોર નોલેજ, એટલે કે તમને ખબર હોવી જોઈએ. મોડલ એક્સરસાઇઝ એટલે કે કેન હોય, વીલ હોય, કુડ હોય, વુડ હોય, મે હોય, માઇટ હોય, કોઈ બી તમે શુડ હોય તો કર્મ પછી બી પ્રત્યે મૂકવાનો છે. મોડલ એક્સરસાઇઝ તરીકે કેન હોય, વીલ હોય, વુડ હોય, કુડ હોય, શુડ હોય, કે કોઈ બી મે હોય, માઇટ હોય કે શુડ હોય, ત્યારે કર્મ પછી બી પ્રત્યે મૂકવાનો છે. હવે તમે અહીંયા એક્ઝામ્પલ જોઈ શકો છો કે મે આઈ સી યોર ન્યુ મોબાઈલ. તમે કોઈને પરવાનગી માગો છો કે મે આઈ સી યોર ન્યુ મોબાઈલ ફોન. ન્યુ મોબાઈલ ફોન કોઈ બી ફ્રેન્ડ લાવ્યો છે ને, તમારે કહેવું છે કે શું તારો જે મોબાઈલ ફોન છે હું જોઈ શકું છું, મે આઈ સી યોર ન્યુ મોબાઈલ ફોન, બરાબર છે. એક્ઝામ્પલ અહીંયા છે કે મે આઈ સી યોર ન્યુ મોબાઈલ ફોન. હવે કોઈ પણ મોડલ એક્સરસાઇઝ હોય છે ત્યારે એમનું એ મોડલ એક્સરસાઇઝ કરીને મૂકી દેવાનું. કોઈ બી હોય, અહીંયા શુડ હોય તો શુડ મૂકી દેવાનું, ગુડ હોય તો ગુડ મૂકી દેવાનું, કેન હોય તો કેન મૂકી દેવાનું, બરાબર છે. હવે સહાયક ક્રિયાપદ મૂક્યા પછી કર્મ જે કંઈ છે તે લેવાનું છે. કર્મ કયું છે અહીંયા? મે આઈ સી યોર ન્યુ મોબાઈલ ફોન. તો અહીંયા યોર ન્યુ મોબાઈલ ફોન જે કંઈ છે એ આખું કર્મ તરીકે વાક્ય છે. જે આ જે કંઈ છે યોર ન્યુ મોબાઈલ ફોન એ કર્મ છે, અને જે આ સી છે એ ક્રિયાપદ છે. અહીંયા મૂળ રૂપ છે ક્રિયાપદ, અને અહીંયા જે આઈ છે તે કરતા છે, અને આ જે મે છે એ સહાયક ક્રિયાપદ, એટલે કે મે આઈ સી યોર ન્યુ મોબાઈલ ફોન, બરાબર છે. તો અહીંયા મેનું મેં મૂકી દીધું. હવે કર્મ મૂકવાનું છે. અહીંયા ઉપરના વાક્યમાં કર્મ શું છે? યોર ન્યુ મોબાઈલ ફોન. તો અહીંયા યોર ન્યુ મોબાઈલ ફોન એ કર્તા તરીકે આવશે. હવે તમે જાણો છો કે સહાયક ક્રિયાપદ તરીકે મે હોય, વુડ હોય, કેન હોય, શુડ હોય, કોઈ બી હોય તો શું પ્રત્યે મૂકવાનું? બી પ્રત્યે મૂકવાનું છે. તો અહીંયા મે પછી યોર ન્યુ મોબાઈલ ફોન પછી કર્મ, આ કર્મ છે યોર ન્યુ મોબાઈલ ફોન જે કંઈ છે તે કર્મ છે. એના પછી બી પ્રતિજ્ઞા છે કે કર્મ પછી બી પ્રત્યે મૂકવાનું. તો અહીંયા યોર ન્યુ મોબાઈલ ફોન એ કર્મ છે, એ કર્મ પછી શું પ્રત્યે મૂકવાનું? બી પ્રત્યે. તો અહીંયા આવે બી પ્રત્યે, અને ક્રિયાપદનું ભૂતકૂળ દર્શાવે. આ સી એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, સો એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, અને સીન એ ક્રિયાપદનું ભૂતકૂળ દર્શાવે. માટે આ જે સીન છે એ સીનું ભૂતકૂળ દર્શાવે. અને અહીંયા બાય મી અહીંયા કરતા તરીકે શું છે? આઈ છે. માટે અહીંયા આવ્યું બાય મી. જો હી હોત તો બાય હિમ થઈ જત, સી હોત તો બાય હર થઈ જત, દે હોત તો બાય દેમ થઈ જત, અને કોઈ બી વ્યક્તિવાચક નામ હોત તો એ વ્યક્તિવાચક નામ આવત. ફરીથી મે આઈ સી યોર ન્યુ મોબાઈલ ફોન. અહીંયા યુ યોર ન્યુ મોબાઈલ ફોન એ કર્મ છે, સી એ ક્રિયાપદનું રૂપ છે એટલે કે ક્રિયાપદ છે, અને આઈ એ કરતા છે, અને મે એ સહાયક ક્રિયાપદ છે. તો સહાયક ક્રિયાપદ તરીકે મેં મૂકી દીધું. યોર ન્યુ મોબાઈલ ફોન એ કર્મ છે, માટે અહીંયા કર્મ યોર ન્યુ મોબાઈલ ફોન.
પછી તમે સહાયક ક્રિયાપદમાં જાણો છો કે જેવી રીતે એમ ઇઝ આર હોય અથવા તો વોઝ વેર હોય તો બિંગ પ્રત્યે મૂક્યું, હેવ હેઝ હોય તો અથવા તો હેડ હોય તો બિંગ પ્રત્યે મૂક્યું, એવી જ રીતે કેન મેડ કેન મે શુડ વુડ માઇટ વુડ કોઈ બી હોય સહાયક ક્રિયાપદ તો બી પ્રત્યે, તો અહીંયા આવ્યો બી પ્રત્યે કર્મ પછી, અહીંયા જે લખેલું છે કે કર્મ પછી બી પ્રત્યે ફોર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ઓનલી. ઓકે, યો મે યોર ન્યુ મોબાઈલ ફોન કર્મ પછી બી પ્રત્યે, અને સીન ક્રિયાપદનું જે ભૂતકુતર સીનું અને બાય મે. સેકન્ડ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે કેન આઈ પાસ જીપીએસસી, બરાબર છે, કેન આઈ પાસ જીપીએસસી, મારામાં ક્ષમતા છે જીપીએસસી ક્રેક કરવાની, પાસ કરવાની, તો કેન આઈ પાસ જીપીએસસી. હવે અહીંયા કેન મૂકી દેવાનું મેં કહ્યું આગળ, હવે અહીંયા કર્મ તરીકે લેવાનું છે જીપીએસસી, આ જે કંઈ છે એ કર્મ છે અને જે આ પાસ છે એ ક્રિયાપદ છે અને અહીંયા આઈ છે તે કર્તા છે, એટલે કે કેન આઈ પાસ જીપીએસસી. હવે કેનનું કેન મૂકી દીધું, હવે કર્મ મૂકવાનું છે એટલે કે જીપીએસસી, તો જીપીએસસી. પછી બી આપણે જાણીએ છીએ કે કેન કુડ બે માઇટ કોઈ બી હોય તો બી પ્રત્યે અને પાસનું ભૂતકૃત એટલે કે પાસે અને બાય મી અહીંયા કરતા તરીકે આઈ છે માટે બાય મી અને લાસ્ટમાં જે કંઈ છે એ પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે આપણે સહાયક ક્રિયાપદ હોય તો બીનો ઉપયોગ કરવાનો છે કર્મ પછી મૂકવાનો છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.